नमस्ते माय डियर स्टूडेंट्स, अगेन वी आर इन द वेरी इंटरेस्टिंग एरिया ऑफ मैनेजमेंट, दैट इज ए ह्यूमन रिसोर्स मैनेजमेंट। इन द बिगनिंग इफ यू रिमेंबर, सो वी हैव डिस्कस्ड व्हाट इज द कंसेप्ट ऑफ एचआरएम एंड व्हाई इट इज वेरी इंपॉर्टेंट ब्रांच ऑफ मैनेजमेंट। આપણે આમ શરૂઆતમાં જ આપણે એના એનો જે સ્વરૂપ છે એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો કે ભાઈ માનવ સંસાધન સંચાલન એચઆરએમ શું છે, એની સાથે જોડાયેલા જે કાંઈ પાસાઓ હતા આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો। અત્યારનો જે હવે આપણો મુદ્દો છે આજનો, આપણે હવે સેકન્ડ ચેપ્ટરમાં વાત કરશું એચઆરપી। એચઆરપી ને નો અર્થ મેં તમારી સામે ઓલરેડી અહીંયા લખેલો છે, ગુજરાતી પણ લખેલું છે અને એનું અંગ્રેજી પણ લખેલું છે, કે સંચાલનની શરૂઆત ક્યાંથી થાય છે, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ। જો આને 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 સમજવા માટે જઈએ, પહેલાં જ આપણે પહેલાં એક બેઝિક વસ્તુ સમજી લઈએ, પછી આપણે આના ઉપર આવીએ, દેટ ઇઝ વાય તમને આ વસ્તુ થોડીક વધારે સારી રીતે સમજી શકાય। તો સંચાલનની જે પ્રક્રિયા છે એનો પહેલો તબક્કો, પહેલું પગથિયું કયું છે, તો તમને જો યાદ હોય તો આપણે પીથી શરૂઆત કરેલી, બી ઓલવેઝ ફર્સ્ટ, નોટ ઓનલી ઇન મેનેજમેન્ટ બટ ઓલ્સો ઇન ઓલ એક્ટિવિટીઝ ઇન અવર લાઈફ ઓલ્સો। પી થી શરૂ કરી અને પછી આપણે પોસ ડ કો કોર્બ આવા જુદા જુદા કાર્યો પછી આપણે લખેલા, આખી સમગ્ર પ્રક્રિયા, સંચાલનની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ, પોસ્ટ કોર્બ, ફોર એક્ઝામ્પલ POSB COR B। પણ તમે જોઈ શકો કે અહીંયા પી છે એ પહેલું છે અને પી ઓલવેઝ ફર્સ્ટ હું કહું છું, એજી પણ તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો, પી ઓલવેઝ ફર્સ્ટ। આયોજન હંમેશા પહેલા હોય છે, પી એટલે તો કે આયોજન, પ્લાનિંગ, પહેલા આયોજન હોય ને આયોજન કર્યા પછી બીજા કાર્યો કરવાના હોય। આયોજન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કાંઈ ન થાય। તમે પણ માર્ક કરી શકો, ભાઈ તમારા ઘરે માની લો કે એક પ્રસંગ આવે છે, ફોર એક્ઝામ્પલ તમારા બ્રધરના કે તમારા સિસ્ટરના કંઈ મેરેજ છે ફોર એક્ઝામ્પલ, બરોબર, તો સૌથી પહેલાં તમે શું કરો છો, સૌથી પહેલાં તમે કરો છો એના માટેનું એક આયોજન, પ્લાનિંગ। પ્લાનિંગ થઈ જાય પછી બધું ધીમે ધીમે એક પછી એક આપણે ગોઠવતા જઈએ, એક પછી એક કાર્યો આવતા જાય। જેમ કે મેનેજમેન્ટમાં પહેલાં આયોજન થાય, પછી વ્યવસ્થા ગોઠવાય, પછી કર્મચારીની વ્યવસ્થા ગોઠવાય, પછી દોરવણીના જેને કહેવાય કે સમયગાળો ચાલુ થાય, પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો જુદા જુદા કાર્યોનું સંકલન થાય, પછી માહિતીનું આદાન પ્રદાન થાય, પછી કાર્ય બરોબર થાય છે કે નહીં તપાસ એટલે કે કંટ્રોલ કે બજેટ થાય, આ બધું પછી સ્ટેપ બાય સ્ટેપ। પણ સૌથી પહેલાં તમારે કરવાનું હોય છે આયોજન, પ્લાનિંગ। તો આપણે જેની ચર્ચા કરીએ છીએ એચઆરએમ, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ બ્રાન્ચ ઓફ મેનેજમેન્ટ। આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ આ કાંઈ નવી કોઈ બાબત નથી, આ કોઈ નવો કન્સેપ્ટ નથી। આ શું છે તો કે વાસ્તવમાં એચઆરએમ છે એ બ્રાન્ચ ઓફ મેનેજમેન્ટ છે, સંચાલનની એક શાખા છે, સંચાલનનો એક વિસ્તાર છે, સંચાલનનો એક પ્રકાર છે કે જેમાં તમારે માનવોનું સંચાલન કરવાનું છે, એકમાં કામ કરતા જે હ્યુમન રિસોર્સ છે એનું તમારે સંચાલન કરવાનું છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે તમે માનવોનું સંચાલન શરૂ કરો તો ઇટ શુડ બી સ્ટાર્ટેડ વિથ ધ પ્લાનિંગ, એ આયોજન સાથે શરૂ થવું જોઈએ। તો હવે આપણે પહેલા તબક્કામાં આપણે વાત કરી માનવ સંસાધન સંચાલનની પૂર્વ ભૂમિકા અથવા એના સ્વરૂપ અંગેની ચર્ચા કરી, હવે આપણે વાત કરશું સંચાલનનું પહેલું કામ, અને આપણા સંદર્ભમાં વાત કરીએ તો માનવ સંસાધન સંચાલનનું સૌથી પહેલું કામ, ધ ફર્સ્ટ સ્ટેપ, ધેટ ઇઝ એચઆરપી। અહીંયા અમે શોર્ટમાં લખેલું છે એચઆરપી, એચઆરપી એટલે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, ગુજરાતીમાં માનવ સંસાધન આયોજન। અને આપણો પહેલો પ્રશ્ન છે માનવ સંસાધન આયોજન પર નોંધ લખો। હવે આયોજન શું છે, વોટ ડઝ ઇટ મીન બાય પ્લાનિંગ,
વોટ ડઝ ઇટ મીન બાય પ્લાનિંગ? આયોજન કોને કહેવામાં આવે છે? આયોજન શું છે? તો એની માટે તમે આયોજન છે એનું સ્વરૂપ છે એનું કલ્પના કરો. આયોજનમાં આપણે શું કરીએ? ફોર એક્ઝામ્પલ, હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આપણા ઘરે એક પ્રસંગ આવવાનો છે. દિવાળી પછી આપણા ઘરે આપણે આપણા ભાઈના બહેનના કોઈના આપણે મેરેજ કરવાના છે. હવે આપણે શું કરીએ છીએ? તો કે આપણે એનું અત્યારે આયોજન કરીએ છીએ. આયોજન કરીએ છીએ મીન્સ આપણે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરીએ છીએ. આપણે ભવિષ્યનો રસ્તો નક્કી કરીએ છીએ કે કઈ રીતે આપણે એ કામ કરશું. આપણા ઘરે જે પ્રસંગ આવે છે એને આપણે કઈ રીતે પૂરો કરશું, આપણે કઈ રીતે આપણે આપણા હેતુને સિદ્ધ કરશું, એનું તમે અત્યારથી વિચારણા કરો છો. પૂર્વ વિચારણા, એની માટેનો શબ્દ છે, યાદ રાખો તો રાખી શકો, પૂર્વ વિચારણા. ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવી, ભવિષ્ય અંગેનો અંદાજ બાંધો. આવા તમે નાના નાના કહી શકાય શબ્દો તમે એની માટે યાદ રાખી શકો. તો પ્રસંગ ભલે દિવાળી પછી હોય કે આવતા વર્ષે કદાચ હોય, આપણે એને અત્યારથી વિચારી લઈએ છીએ કે આપણે ક્યારે શું કરશું, કોણ શું કરશે, કોને કયું કામ સોંપવામાં આવશે, ક્યારે કયું કામ કરવામાં આવશે, કઈ રીતે કામ કરવામાં આવશે, આ બધું આપણે અત્યારે વિચારીએ છીએ. આ આયોજન છે. હવે માનવ સંસાધન સંચાલન છે એની શરૂઆત થાય છે તો HRBથી, કે તમારા એકમમાં તમારે વિચારવાનું છે કે તમારા એકમની અંદર, તમારા એકમની અંદર માનવ સંસાધન અંગે ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે, તમારે એની માટે શું શું કરવું પડશે. બસ આવું જ્યારે તમે વિચારો છો ત્યારે ઇટ ઇઝ સિમ્પલી એ HRP. તમારે વિચારવાનું છે અહીંયા, ફક્ત યાદ રાખજો, તમારે વિચારવાનું છે માનવ સંસાધન અંગે. તમારે પૂર્વ વિચારણા કરવાની છે. કોની? તો કે માનવ સંસાધન અંગેની પૂર્વ વિચારણા કરવાની છે. તમારે રૂપરેખા બનાવવાની છે, પણ કોને, આ કોની માટેની રૂપરેખા બનાવવાની છે? તો કે તમારે માનવ સંસાધન અંગેની રૂપરેખા તૈયાર કરવાની છે. કે ભાઈ ભવિષ્યમાં HRના સંદર્ભમાં શું હશે, આપણે શું કરવું પડશે, કેવી પરિસ્થિતિ નિર્માણ થશે, આપણે એની માટે કેવા કેવા પગલાઓ કાર્યો કરવા પડશે, આવી સમગ્ર બાબતો વિચારો છો. આવી સમગ્ર બાબતોની પૂર્વ વિચારણા તમે કરો છો. આવી સમગ્ર બાબતો છે એની તમે રૂપરેખા ભવિષ્ય માટે તૈયાર કરો છો. દેટ ઇઝ સિમ્પલી HRP, હ્યુમન રિસોર્સ પ્લાન. હવે આપણે એનો અર્થ લખીએ. HRP. જો એનો સરસ મજાનો અર્થ તમારી સામે મૂકું છું, જસ્ટ ફોર યોર લર્નિંગ. ટેકનિકલી જોવા જઈએ, જો સાદી પરિભાષામાં તો હમણાં આપણે મેં વાત કરી તમને, ઇન ધ સિમ્પલ લેંગ્વેજ, ઇન ધ સિમ્પલ વર્ડ્સ, ઇન ધ સિમ્પલ ટર્મિનોલોજી, કે ભાઈ
માંગ માનવ સંસાધન અંગે ભવિષ્યમાં શું થવાનું છે એની પૂર્વ વિચારણા કરવી એટલે માનવ સંસાધન આયોજન HRP. હવે આપણે એને ટેકનિકલ જોઈએ કે ટેકનિકલી HRP શું છે. તો કે તમારું એકમ છે એનો મુખ્ય આધાર, એનું બ્લડ એ શું છે? તો કે તમારા એકમમાં કામ કરતા માનવ સંસાધનો, મીન્સ હ્યુમન્સ, હ્યુમન પીપલ, મેન ફેક્ટર્સ, માનવ તત્વો. હવે ભવિષ્યમાં કેવા અને કેટલા કર્મચારીઓની જરૂર પડશે, સાદી પરિભાષામાં વાત કરીએ તો, અથવા ભવિષ્યમાં કેવા પ્રકારના અને કેટલા માનવ સંસાધનોની માંગ ઊભી થશે અથવા જરૂર ઊભી થશે એનો તમારે સૌથી પહેલાં અંદાજ બાંધવાનો છે કે ભાઈ આગામી વર્ષની અંદર આપણા એકમમાં આ પ્રકારના આટલા માનવ તત્વોની જરૂરિયાત કે માંગ ઊભી થવાની છે. પછી તો કે આ માંગ ઊભી થઈ જાય પછી એ માંગ આપણને અથવા એ માંગ આપણે ક્યાંથી પૂરી કરશું અથવા એ એ પ્રકારના લોકો આપણને ક્યાંથી મળશે એનો પણ આપણે અંદાજ બાંધવાનો છે. જો અહીંયા અંદાજ જો આ શબ્દ યાદ રાખજો, આયોજન એટલે અંદાજ બાંધવો. પહેલાં પણ મેં કીધું કે અંદાજ, અનુમાન કરવું, અંદાજ બાંધવો. તો ભવિષ્યમાં જે પ્રકારના અને જેટલા માનવ સંસાધનની જરૂરિયાત ઊભી થવાની છે એ જરૂરિયાત આપણને ક્યાંથી પૂરી કરશું અથવા એ પ્રકારના માનવ તત્વો કે એ પ્રકારનો હ્યુમન રિસોર્સ આપણને ક્યાંથી મળશે એનો પણ અંદાજ બાંધવાનો છે. તમારે અહીંયા બે વસ્તુનો અંદાજ બાંધવાનો છે કે કેટલી માંગ ઊભી થવાની છે HRના સંદર્ભમાં અને એ માંગ આપણે ક્યાંથી પૂરી કરી શકીએ એમ છીએ એનો પણ તમારે અંદાજ બાંધવાનો છે. તો માનવ સંસાધનની માંગ અને પુરવઠો અંદાજવો કે ભાઈ આપણા એકમમાં માર્કેટિંગ વિભાગ છે તો એમાં આટલા વ્યક્તિઓ જરૂરની જરૂર પડવાની છે આવતા વર્ષે. પછી ઉત્પાદન વિભાગ છે તો એમાં આપણે એટલા વ્યક્તિઓની, આ પ્રકારના વ્યક્તિઓની આપણે આવતા વર્ષે જરૂર ઊભી થવાની છે. આપણે સૌથી પહેલાં માંગનો અંદાજ બાંધીએ છીએ. માંગનો અંદાજ બંધાઈ ગયા પછી આપણે એ પુરવઠો ક્યાંથી મેળવવો એનો આપણે અંદાજ બાંધીએ છીએ કે ભાઈ ઉત્પાદન વિભાગમાં જે માણસોની જરૂર ઊભી થવાની છે એ માણસો આપણને ક્યાંથી મળશે આપણે એનો અંદાજ બાંધીએ છીએ. માર્કેટિંગ વિભાગમાં કર્મચારીઓની ડિમાન્ડ ઊભી થવાની છે, આ પ્રકારના ખાસ પ્રકારના વ્યક્તિઓની જરૂર ઊભી થશે તો એ આપણે ક્યાંથી પૂરી કરશું અથવા એ પ્રકારના લોકો આપણને ક્યાંથી મળશે આપણે એનો પણ અંદાજ બાંધવાનો છે. અને આ અંદાજ બાંધી લીધા પછી કામ પૂરું થતું નથી HRPનું, પણ પછી તમારે માંગ અને પુરવઠાને બેલેન્સ કરવાનો છે, એનો સમન્વય કરવાનો છે. મીન્સ કે ભવિષ્યમાં જે માંગ ઊભી થાય એ માંગને પૂરી કરવા માટે આપણે જે તે સોર્સિસમાંથી આપણે માનવ તત્વોને લાવવાના છે અને આપણી માંગને પૂરી કરવાની છે. એટલે ખાલી અંદાજ બાંધવા સાથે અથવા અંદાજ બાંધવા સુધી HRP નથી, HRPનું કામ એનાથી આગળ પણ વધે છે. એ વસ્તુને પછી બેલેન્સ પણ કરવાની છે. ભવિષ્યમાં જે માનવ તત્વોની જરૂરત ઊભી થાય તો એ માનવ તત્વો નક્કી કર્યું હોય ત્યાંથી લઈ આવવા, દેટ ઇઝ ઓલ્સો કન્સેપ્ટ ઓફ HRP. એ પણ HRPનો એક કન્સેપ્ટ છે અથવા HRPનો એક કહી શકાય એવું એક એલિમેન્ટ છે કે ખાલી અંદાજ બાંધીને બેસી નથી જવાનું કે ભાઈ હાલો આવતા આવતા વર્ષે આપણે 15 વ્યક્તિઓની જરૂર પડવાની છે અને એ 15 વ્યક્તિઓ આપણે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો આપણે રોજગાર વિનિમય કચેરી છે ત્યાંથી આપણે લઈ આવશું. બસ આવું અંદાજ બાંધીને બેસી રહેવાનું નથી, પણ ભવિષ્યમાં 15 વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થાય ત્યારે રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરી ત્યાંથી એ પ્રકારના 15 માણસો આપણે આપણા એકમમાં લઈ આવવાના છે. માની લો કે ઉત્પાદન વિભાગમાં 5 એન્જિનિયરની જરૂર પડવાની છે આવતા આવતા વર્ષે, કારણ કે આપણે થોડુંક એક્સપાન્ડ કરીએ છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપું છું યાદ રાખવા માટે કે ભાઈ આપણે અંદાજ બાંધી દો કે આવતા વર્ષે ઉત્પાદન વિભાગમાં 5 એન્જિનિયરોની જરૂર પડશે અને એ એન્જિનિયરો આપણે ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજ છે એન્જિનિયરિંગ ત્યાંથી આપણે એને લઈ આવશું. આવો અંદાજ બાંધી તો લીધો, પણ HRP હજી આગળ વધે છે. ભવિષ્યમાં આવતા વર્ષે જ્યારે આપણે 5
એન્જિનિયરની જરૂરિયાત ઊભી થાય એટલે આપણે શું કરશું તો કે આપણે જે તે નક્કી કરેલી કોલેજમાં જશું એન્જિનિયરિંગ કોલેજમાં અને ત્યાં જઈને આપણે ઇન્ટરવ્યૂ અને પરીક્ષાઓ અને લઈ અને આપણે એમાંથી સારા 5 જે ઉમેદવારો છે આપણે એની પસંદગી કરશું અને એ રીતે આપણી જે 5 એન્જિનિયરની જરૂરિયાત ઊભી થઈ છે એને આપણે પૂરી કરશું મીન્સ માંગ અને પુરવઠાને બેલેન્સ કરશું. તો HRP એટલે માનવ સંસાધનની માંગ અને પુરવઠો અંદાજવાની પ્રક્રિયા અને માંગ અને પુરવઠાનો સમન્વય કરવાની કાર્યવાહી, આ એનો સંપૂર્ણ અર્થ છે. માંગ, માનવ સંસાધનની માંગ અને પુરવઠો અંદાજવાની પ્રક્રિયા અને આ માંગ અને પુરવઠાનો સમન્વય કરવાની કાર્યવાહી, ધેટ ઇઝ કોલ્ડ HRP. આપણે એને કહીએ છીએ HRP. તો આ રીતે તમે એનો અર્થ યાદ રાખી શકો. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ અહીંયા કંઈક વાત કરશું. થેન્ક યુ.